તમે જોઈ શકો છો આપણા જે લસણિયા ભજીયા છે તે આપણે ખોલીને જોશું, તો ખોલીને જોશું આ ગરમા ગરમ ભજીયા છે અને ખોલીને જોશું આપણું લસણ ને બટેટાને એકદમ મસ્ત ફ્રાય થઈ ગયા છે। તમે જોઈ શકો છો સરસ મજાના ક્રિસ્પી ભજીયા, આપણે આદુ લસણની પેસ્ટવાળા એકદમ સરળ રીતે। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો તથા સબસ્ક્રાઇબ કરો અને તમારા ફેમિલી મેમ્બર સાથે પણ આ વિડીયો જરૂરથી શેર કરજો। નમસ્કાર દોસ્તો, હું જતીન આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું બટેટાના લસણિયા ભજીયા। તો બટેટાના લસણિયા ભજીયા કેવી રીતે બનાવશું તે જોશું, તો ચલો શરૂ કરીએ। સૌ પ્રથમ તો આપણે બટેટાની છાલ છે તે દૂર કરી દઈશું। ત્રણેક જેટલા બટેટા લીધેલા છે, જે બટેટાની પતરી કરીએ છીએ ચિપ્સ ટાઈપ આપણે તેવા જ ભજીયા બનાવશું, પણ તેમાં લસણની ફ્લેવર આપીશું। બટેટાની છાલ ઉતરી ગયા પછી આપણે જો એકદમ સ્મૂધ બધી છાલ દૂર કરી દીધી છે, ચોખ્ખા પાણીમાં આપણે બટેટાને ધોઈ નાખીશું। આપણે બટેટા ધોઈ લીધા પછી આપણે જે ચિપ્સ મેકર છે મારી પાસે, તે ચિપ્સ મેકરથી આપણે જે પતલી બ્લેડ છે તેનાથી આપણે ગોળ સ્લાઈસમાં બટેટાને કાતરી ચિપ્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણે આવી એકદમ પતલી સ્લાઈસ કરવાની રહેશે। આપણી બટેટાની સ્લાઈસ રેડી છે, હવે આપણે ફરી એક વખત એને ચોખ્ખા પાણીમાં એકદમ ચોખ્ખા પાણીમાં ધોઈ લેશું। ચલો હવે આપણે આદુ લસણ અને મરચાની પેસ્ટ બનાવીશું, જે આપણે લસણિયા બટેટાના ભજીયા કરવાના છે। આદુનો આવડો ટપકો ટુકડો લેવાનો રહેશે, બે તીખા મરચાં, મરચાં ઓપ્શનલ છે, અને થોડું 10-15 જેટલી લસણની કળી છે તે લેવાની રહેશે, અને આપણે એને સ્મૂધલી પીસી નાખીશું। પીસવા માટે મિક્સર ગ્રાઇન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો। થોડો નમક ઉમેરી દઈશ અને એકદમ મસ્ત આપણે પેસ્ટ બનાવી દઈશું। આપણી આદુ લસણની પેસ્ટ તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયેલી છે, એકદમ સ્મૂધ। હવે આપણે એમાં ચટણી ઉમેરી દઈશું, 1/2 ચમચી જેટલી। અડધી ચમચી જેટલી ચટણી ઉમેરી છું, જે આપણે લાલ મરચું કહીએ છીએ। ફરી વાર બધું મિક્સ કરી દઈશું। આપણે પેસ્ટ બનાવી છે તેને એક નાની વાટકીમાં લઈ લેશું। આજે આપણી આદુ લસણની પેસ્ટ છે જે આપણે ભજીયામાં યુઝ કરવાની છે, તે હું એક નાની વાટકીમાં લઈ લીધી છે। ચલો આપણે હવે ભજીયા બનાવવાની શરૂઆત કરી રહ્યા છીએ। હવે આપણે થોડો ચણાનો લોટ લેશું, 2-3 નાની સાઈઝની વાટકી જેટલો। તેમાં હવે આપણે થોડો ગરમ મસાલો ઉમેરીશું, 1/2 ચમચી જેટલું મીઠું, અડધું લીંબુ છે તે ઉમેરી દઈશ,
જે બધું મિશ્રણ છે તે એક સરખું મિક્સ કરી દઈશ. હવે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરી અને બહુ ઝાઝું પાણી નથી ઉમેરવાનું. આપણે લોટ ચાડ્યો રાખવાનો રહેશે, એકદમ પતલો લોટ નથી કરવાનો. પાણી થોડું થોડું ઉમેરવાનું રહેશે. આપણે આવો લોટ કરવાનો રહેશે, એકદમ સ્મૂથ નહીં, એકદમ કઠણ પણ નહીં. હવે આપણે જ્યાં સુધી તેલ ગરમ કરવા મૂકીશું ત્યાં સુધી આ લોટને એકદમ રેસ્ટ માટે મૂકશું. ચલો હું હવે તેલમાં તળવા માટે કઢાઈ લઈશ, ગેસ ઓન કરી મેં કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી રાહ જોશું. તો જ્યાં સુધી આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે જે આદુ લસણની પેસ્ટ બનાવેલી છે, જે આજે આપણા વિડીયોનો મુખ્ય ટાઇટલ છે કે લસણિયા બટેટાના ભજીયા, તો તે આપણે લસણની પેસ્ટ કેવી રીતના ઉમેરીશું તે જોશું. આપણે બે પહેલાં તો બટેટાની સ્લાઈસ લેવાની છે, આ બે સ્લાઈસ છે, અને તેમાં આજે આપણે આદુ લસણની પેસ્ટ છે તે થોડી પેસ્ટ તમે જોઈ શકો છો કે થોડી પેસ્ટ લગાવી દેવાની રહેશે, અને એક બીજી સ્લાઈસ આવી રીતના એક કરી દેવાની રહેશે. તો આપણે જે આજે આદુ લસણવાળા ભજીયા છે, લસણિયા ભજીયા બટેટાના, તો તે આવી રીતના આપણે સ્લાઈસ ભરવાની રહેશે. તમે જોઈ શકો છો, તો હું વન બાય વન બધી સ્લાઈસ આવી રીતના ભરીશ. આવી રીતના તમે પણ જરૂરથી ટ્રાય કરજો, ચોક્કસથી બહુ જ સરસ લાગશે. હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે જે આપણે બટેટાની બે સ્લાઈસ વચ્ચે આદુ લસણની પેસ્ટ એડ કરેલી છે, તો હવે તેને આપણે ચણાનો લોટ લઈશું. ચણાના લોટમાં જે આપણે ડીપ ફ્રાય કરવા માટે જે પ્રોસેસ કરીએ છીએ, ચણાનો લોટ જે ભજીયા નોર્મલી બનાવતા તેવી રીતના ઉગોડીને બંને બાજુ એકદમ ચણા લોટ આવી જાય તે રીતે ભજીયા બનાવીને તળશું. Thank you.
પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, મેં સોડાનો ઉપયોગ કરેલો નથી. સોડાનો ઉપયોગ કરી શકો છો પરંતુ સોડાનો ઉપયોગ ના કરો તો પણ ટેસ્ટ બહુ બેસ્ટ આવશે તો, અને પાણીની તરસ પણ તમને ઓછી લાગશે. જો સોડા તમે વધારે એડ કરશો કે સોડા ઉમેરશો તે પછી એમાં તમને પાણી વારંવાર પીવું પડશે. અને જેમ બને તેમ લો ફ્લેમ ઉપર જ આપણા ભજીયા તળવાના રહેશે. જો લો ફ્લેમ ઉપર તળશું તો સરસ મજાના ક્રિસ્પી ભજીયા બનશે. આપણું જે ભજીયું છે એ તળાઈ ગયું છે, તમે જોઈ શકો છો એટલું સરસ મજાનું. અને એ બી પણ ધીમા થાતે તળો બીજું ભજીયું ઉમેરીશ. ફ્રાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો સરસ મજાના ક્રિસ્પી ભજીયા, આપણે આદુ લસણની પેસ્ટવાળા એકદમ સરળ રીતે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો તથા સબસ્ક્રાઈબ કરો. અને તો હવે હું વિડીયો પૂરો કરવાની તૈયારી કરું છું. જો તમે પણ આવી રીતના ભજીયા બનાવો તો મને જરૂરથી જણાવજો, અને આવીને આવી રીતે મને સપોર્ટ કરતા રહેજો. તો તમારો ખૂબ ખૂબ આભાર. હું જતીન વિડીયો સાઇન આઉટ કરું છું. થેન્ક યુ વેરી મચ.